બહુ સુંદર એને ઉત્તર કર્યો છે કે હે અર્જુન હે પાર્થ બે વસ્તુનો ખાસ જીવનની અંદર અનુસંધાન રાખજો ધર્મ ને ન્યાયને સિદ્ધાંતને ક્યારે પીછેહટ નથી હોતી ક્યારે પરાજય નથી હોતી ભલે તમારા ગુરુ છે દ્રોણ છે તમારાથી વધારે જ્ઞાની છે વધારે હોશિયાર છે અને તમને હંફાવા માટે એમને કદાચ આ વ્યૂહોની રચના કરી અને તમને પરાસ્ત કરવા માટે ભલે ગમે તેટલી વ્યૂહરચના કરી હોય પણ એ ભૂલી ગયા છે કે એના પણ ધણી તરીકે હું બેઠો છું અને મારી જ્યારે વ્યૂહરચના કામ કરશે ને ત્યારે એ કોઈની વ્યૂહરચના ત્યાં નહીં ચાલે ભલે થોડી મહેનત કરે અને કરવા દો પણ ધર્મનો અને સિદ્ધાંતનો ન્યાયનો પરાજય શક્ય નથી અને થવો પણ ન જોઈએ વાલા ભક્તો જે દિવસે ધર્મનો પરાજય થશે તે દિવસે આ ધરતી રસાતાળ થઈ જશે આ વિચારવાની જરૂર છે એવા જે બુદ્ધિજીવીઓ છે સંપ્રદાયની અંદર શોકની તાદાજે ધણીનો ખાટલો ન બળાય આવી આપણી ગુજરાતીની જાડી ભાષાની કહેવત છે આ વાતને સમજવાની પચાવવાની જરૂર છે માત્ર એક અહંકાર અંતર શત્રુ પોતાના સ્વાર્થને પોષવાને માટે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું સ્વામિનારાયણ સંપ્રદાયની ઘોર ન ખોજશો પેલા આમાં કોઈનું હિત નથી જે સિદ્ધાંતને તોડીને જે પરંપરાને તોડીને જે ભગવાનની બાંધેલી મર્યાદાને તોડીને તમે તમારા અહમને પોષવા માટે માગો છો તમારા સ્વાર્થને પોષવામાં માગો છો એનાથી તમારું કલ્યાણ પણ થવાનું નથી અને હજારો જીવાત્માનું કલ્યાણ બગડશે એનું પાપ પણ તમને લાગશે માટે ફરી કહું છું પાછા વળી જજો